વેલકમ બેક ક બજેટનો આ બીજો વિડીયો છે મિત્રો જેની અંદર આપણે વાત કરવા જઈ રહીએ છીએ કે સી પ્લેન શરૂ કરવા અંતર્ગત પાંચ કરોડનો ખર્ચ વોટર એરોડ્રામની અંદર કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે હાલમાં ગુજરાત રાજ્યની અંદર એરપોર્ટની સંખ્યા બાર એરપોર્ટ છે પાંચ સ્ટ્રીપ કાર્યરત છે સરદાર સરોવર શૈત્રુંજય ડેમ સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરણ કરવા માટે પાંચ કરોડના ખર્ચે મિત્રો હોટલ એરોડ્રામ છે બનાવવાના આવશે આ અંતર્ગત આપણે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે કુલ કેટલા હોટલ એરોડ્રામ છે સરકાર બનાવવા જઈ રહી છે ક્યાં ક્યાં જઈ રહી છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય અને કેટલો એની પાછળ ખર્ચ કરી રહી છે એ પણ પૂછી શકાય છે તો આ ત્રણ પ્રશ્ન આમાંથી મિત્રો ઉપયોગી એવા બની રહ્યા છે સાથોસાથ આપણે વાત કરીએ જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ છે સરકાર સરકારે કરેલી છે આમ રાજ્યમાં સી પ્લેન શરૂ કરવા માટે પાંચ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ છે મિત્રો બનાવવાના બનાવવા માટે પાંચ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે અગત્યની વાત કરીએ તો નવી એક યોજના વાલી દીકરી યોજનાનો પ્રારંભ થશે અને આ દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ચાર હજારની સહાય છે મિત્રો સરકાર આપવા માટે જઈ રહી છે થોડીક વિગત જોઈ લઈએ આ યોજનાના સંદર્ભમાં તો બે લાખથી આવક ધરાવતા એવા પરિવારો માટે આ સહાય છે મિત્રો આપવામાં આવશે દીકરી પહેલા ધોરણમાં ભણશે ત્યારે ચાર હજારની સહાય જ્યારે દીકરી છે નવમાં ધોરણમાં આવશે ત્યારે એને છ હજારની સહાય છે મિત્રો આપવામાં આવશે તેમજ જ્યારે દીકરી છે અઢાર વર્ષ પૂર્ણ કરશે ત્યારે એક લાખની સહાય છે મિત્રો એમાં ચૂકવવામાં આવશે આ મા યોજનાની અંદર કુલ એકસો તેત્રીસ કરોડની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે અને સાથોસાથ મિત્રો આંગણવાડીમાં પૂરક પોષણ માટે સાતસો એકાવન કરોડ અને વિધવા પેન્શન માટે ત્રણસો છોતેર કરોડ પૂર્ણ યોજના માટે મિત્રો સત્યાસી કરોડ છે ફાળવણી કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે જળ સંપત્તિ માટેની વિવિધ જોગવાઈની તો જળ સંપત્તિ માટે વિવિધ જોગવાઈની વાત આપણે નેક્સ્ટ વિડીયો સેક્શન પાર્ટ થ્રીની અંદર કરશું જેવા કૃષિપાલન મસુ મત્સ્ય ઉદ્યોગ સંદર્ભે સરકારે કયા પ્રકારનું બજેટ બહાર પાડેલું છે તેની સવિસ્તાર ચર્ચા કરીશું ત્યાં સુધી મિત્રો જોતા રહો લાઇક કરતા રહો અને આપના મિત્રો સુધી શેર કરતા રહો